गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। छेले आपणे धोरण 7 चेप्टर नंबर 5 एसिड बेज अने क्षार एमां आपणे एक सूचकनी वात करी हती। क्यू सूचक तो लिटमस। लिटमस बताए एक प्राकृतिक सूचक छे, एनी आपणे एसिड अने बेज ऊपर असर पण जोई हती के लिटमस पत्र आपणे भूरा अने लाल बे रंगनुं लिटमस पत्र होय। भूरुं लिटमस पत्र होय ए एसिड ऊपर, एसिड ने भूरा लिटमस पत्र ऊपर नाखो एटले शुं थाय के भूरा लिटमस पत्र ने लाल बनावे, अने बेजनुं द्रावण लाल लिटमस पत्र ऊपर नाखो एटले लाल लिटमस पत्र ने केवुं बनावे, भूरुं बनावे। आपणे एसिड बेज एवी रीते आपणे ओळखाण करी हती। हवे आपणे बीजा सूचकनी वात करशे। हळदर पण एक प्राकृतिक सूचक છે। હળદર તો તમે સામે રીતે જોઈ હશે, તો એ હળદરનું એસિડ બેઝનું આપણે કઈ રીતના પરીક્ષણ કરીએ કે તે આપણે જોતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને પોતાની હાજરી પુરાવી લે। ચાલો હવે આપણે અહીં જોઈશું। હવે હળદરની એસિડ અને બેઝ ઉપર શું અસર થાય તે આપણે જોવાની। તો સૌથી પહેલા હળદર એક પ્રાકૃતિક સૂચક છે, તો આપણે હળદરનો ઉપયોગ કરી કઈ રીતના પ્રાકૃતિક સૂચક આપણે બનાવીએ તેની વાત કરવાની છે। તો સૌથી પહેલા તમારે કોઈ લીલો સફેદ કાગળ કે એવું કે લેવાનું, અને તમારે એક સાઈડમાં બીકરમાં થોડું પાણી નાખી અને હળદર અંદર નાખી અને એને હલાવી દેવાનું, લુગડી જેવું બનાવી નાખવાનું। લુગડી જેવું એટલે કે આપણે આવું પોચું પોચું આપણે લુગડી જેવું બનાવી નાખવાનું। પછી એ લુગડીને આપણે સફેદ કાગળ ઉપર ફેરી દેવાની, એટલે કે સફેદ કાગળ ઉપર આપણે પાથરી દઈએ એટલે હરખી રીતના આપણે હલાવી દઈએ। પછી એને ક્યાંક તડકામાં સૂકી દેવાનું। જ્યારે હળદર કમ્પ્લીટ આપણે સફેદ કાગળ ઉપર ચોંટી જાય એટલે આપણું હળદર પત્ર તૈયાર થઈ જાય। અને એ હળદર પત્ર કેવી રીતના આપણે એસિડ બેઝ ઉપર અસર કરે છે તેની આપણે વાત કરશું। તો તે પહેલા આપણે એવું ચોપડીમાં જોઈ પ્રવૃત્તિ કઈ રીતના આપણે કીધી છે। તો એક ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી રહી ઉમેરી અને તેને પેસ્ટી તૈયાર કરવાની, પેસ્ટી એટલે કે લુગડી થોડોક ભૂકા જેવું કરી અને તેના અંદર પેસ્ટી લુગડી જેવું તૈયાર કરવાનું। હવે બ્લોટિંગ પેપર એટલે કે ગાળણ પત્ર પર હળદરની પેસ્ટ લગાવીને તેને સૂકવા દેવાનું, એટલે કે તેના ઉપર બ્લોટિંગ પેપર એટલે કે કોઈ સફેદ કલરનો કાગળ લેવાનો, એના ઉપર એ હળદરની લુગડી લગાવી દેવાની અને તેને ક્યાંક સૂકવવા મૂકી દેવાનો। પછી શું કીધું, ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો। એટલે આપણે કેમ લિટમસ પત્ર આપણે તૈયાર કર્યું હતું પાતળી પટ્ટી કાપીને, એવી રીતે આને કાપી અને પાતળી પટ્ટી જેવું તૈયાર કરવાનું। અને પછી હવે આ હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો કે શું થાય। સાબુનું દ્રાવણ, સાબુનું દ્રાવણ તમને ખબર છે શું છે, એસિડ છે, બેઝ છે, ક્ષાર છે। તો સાબુનું દ્રાવણ કેવું છે, બેઝ છે। કેમ, કારણ કે તેનો રંગ તેનો સ્વાદ કેવો લાગે, આપણે તુરો લાગે, એટલા માટે એ કેવું છે, બેઝમાં તેની ગણતરી થાય છે, એટલે કે બેઝ ઉપર શું અસર થાય છે તે આપણે જોશું। તો તે પહેલા આપણે બીજી આગળ પાછળની આપણે પ્રવૃત્તિ એ બીજો, તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશિષ્ટ કાગળ બનાવી શકો છો અને સાદા સફેદ કાગળ પર હળદરની લુગડી લગાવી તેને સૂકવી નાખો અને કોટન બટન, કોટન બટન એટલે કે કાન સાફ કરવા માટે મળતા સડકડીના છેડા પર લગાવેલા રૂના પૂમડાવાળી આપણે શું લેવાનું, ઋણપૂર્ણ રચના એટલે કે આપણે કાન સાફ કરવા માટે જે આપણે આવી રીતના નળી આવે એટલે કે બે સીધી પટ્ટી આવે અને બે બાજુ ઋણા પૂમડા જેવું આવે,
કાન સાફ કરવા માટેની સળી આપણે આવે, તમે જોયું હોય તો એ કાન સાફ કરવાની સળી લઈ અને એનાથી આપણે પેઇન્ટિંગ એટલે કે આપણે અંદર ચિત્ર દોરી શકીએ છીએ. કેના ઉપર? તો હળદરનું આપણે તૈયાર કરેલું એક પાંદડું લેવાનું, પાંદડા ને હળદરના આપણે જે હળદરની લુગડી બને એના ઉપર બોરી અને આપણે એના ઉપર આપણે ચિત્ર દોરી શકીએ છીએ. અને સાબુના દ્રાણ વડે તેના ઉપર સુંદર ફૂલ ચિત્ર દોરો અને તમારું સરસ શુભેચ્છક કાર્ડ તમારે તૈયાર કરો. તે જ રીતે આપણે કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થ માટે હળદર પત્રની કસોટી કરી અને આ અવલોકન તેમજ કોષ્ટકમાં નોંધો અને તમે બીજા પદાર્થોના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરી કે હળદરની એસિડ બેઝ અને ક્ષાર ઉપર શું અસર થાય. તો હળદર બેઝ પર નાખતા તેનો રંગ લાલ બનાવે છે. તમને ખબર છે હળદર પત્ર, હળદર પત્ર એટલે કે હળદરનું પાત્ર, હળદર પત્ર એટલે કે આપણે હળદરની પટ્ટી વાળું. આપણે લિટરસ પત્રની વાત કરીએ હળદર પત્ર, હળદર પત્ર કેવો રંગ હોય? પીળા રંગ. કારણ કે હળદર કેવી? પીળા રંગની. એટલે કે હળદર બેઝ પર નાખતા તેનો રંગ કેવો બનાવે? લાલ બનાવે. એટલે હળદર પત્રનો રંગ લાલ બનાવે. એટલે આપણે સમજવાનું કે કોઈ હળદર પત્ર હોય એના ઉપર તમે કોઈ પણ પદાર્થનું ટીપું પાડ્યું હોય અને ઈ પદાર્થનું ટીપું પાડ્યું હોય ને જો એ ટીપામાં ભાગ લાલ રંગનો થાય તો એમ સમજવાનું કે તે બેઝ છે અને હળદર એસિડ પર કાંઈ અસર કરતું નથી. એસિડ પર નાખતા કાંઈ અસર કરતું નથી. હળદર એસિડ પર કાંઈ અસર કરતું નથી. બેઝમાં શું કરે છે? બેઝ પર નાખતા તેનો રંગ લાલ બનાવે પણ એસિડ પર નાખતા કોઈ અસર કરતું નથી. અને ક્ષારમાં એટલે કે પાણી ઉપર એટલે કે ખારા પદાર્થ તટસ્થ પદાર્થ ઉપર પણ કાંઈ અસર થતું નથી. હળદરની તટસ્થ પદાર્થ પર પણ કાંઈ અસર થતી નથી. પદાર્થ પર કાંઈ અસર થતી નથી. હળદર બેઝને કેવું બનાવે? લાલ બનાવે. એસિડ પર અસર થતી નથી. એટલે હળદર પત્ર હોય એના ઉપર તમે એસિડના દ્રાવણ ટીપા નાખો તો કંઈ ફેરફાર થાય નહીં અને જો તટસ્થ પદાર્થ હોય તો એના ઉપર પણ કાંઈ અસર થતી નથી. એટલે કે હળદર પત્રની ફક્ત બેઝ ઉપર જ અસર થાય. શું થાય? તો બેઝ માથે નાખો એટલે એનો રંગ લાલ બનાવે. ચાલો આપણે હળદર પત્રની ખાસિયત થઈ પડી ખબર. આવી રીતના આપણે કોષ્ટક નીચે આપ્યું છે, કોષ્ટક આપણે લખવાનું છે. તો ત્યાં પેલા આપણે બીજી માહિતી કરી લઈ તો કોષ્ટક આપણે દોરશું. કોષ્ટક 5.3 તમારે પણ દોરવાનું છે. અહીંયા લખશું ક્રમ, પછી છે કસોટી માટેનું દ્રાવણ, દ્રાવણ પછી છે હળદરના દ્રાવણ પર અસર, હળદરના દ્રાવણ પર અસર, અને પછી છેલ્લે છે નોંધ તે એસિડ છે કે બેઝ છે. તો આપણે તે માહિતી આપણે દેવાની છે. તો સૌથી પહેલા શું છે? લીંબુનો રસ. લીંબુના રસને હળદર દ્રાવણ પર નાખતા કાંઈ અસર કરતું નથી. કેમ? તો લીંબુનો રસ કેવું છે? એસિડ છે એટલા માટે કાંઈ અસર કરતું નથી, અસર થતી નથી. કેમ? તો લીંબુ કેવું છે? માટે એસિડ છે.
પછી બીજા નંબરે છે નારંગીનો રસ, નારંગીનો રસ, નારંગીનો રસ પણ તમને ખબર કે નારંગીના રસ પર અસર થતી નથી. કેમ? તો નારંગીનો રસ પણ ખાટો છે, ખાટા એટલે કે એસિડ આવે, એસિડ પણ હળદરપત્રની કાંઈ અસર થતી નથી. હળદરપત્ર ઉપર છેલ્લી અસર થાય ખાલી બેઝના હોય એને ખાલી લાલ બનાવે છે, એટલે એ કેવું છે? એસિડ છે. પછી ત્રીજા નંબરે છે આપણે ક્યુ છે, તો વિનેગર, વિનેગર, તો વિનેગર પણ કઈ અસર થતી નથી. હા, તે પણ કેવું છે? એસિડ છે. ચોથું મિલ્ક ઓફ મેગ્નેશિયમ, મિલ્ક ઓફ મેગ્નેશિયમ નો પાવડર નાખો એટલે તે લાલ બનાવે છે. લાલ બનાવે એનો મતલબ શું થાય કે તે ક્યાં કહેવાય લાલ રંગ બનાવે, એટલે માટે એ કેવું છે? બેઝ છે. આપણે હળદરપત્ર ઉપરની જ વાત છે. પછી આપણે વાત કરી તો બેકિંગ સોડા, બેકિંગ સોડા, બેકિંગ સોડાની વાત કરી તો બેકિંગ સોડા પણ એના પર પણ નાખતા લાલ બનાવે, માટે એ કેવું છે? બેઝમાં એનો સમાવેશ થાય છે. પછી છઠ્ઠા નંબરે આપણે વાત કરી તો ચૂનાનું પાણી, ચૂનાનું પાણી, ચૂનાનું પાણી કેવું છે? બેઝ છે, માટે એનો રંગ કેવો બનાવે? લાલ બનાવે છે. પછી સાતમા નંબરે છે ખાંડ અને આઠમા નંબરે છે મીઠું. ખાંડ અને મીઠું, તો ખાંડ, ખાંડ ઉપર પણ કાંઈ અસર થતી નથી. તમને ખબર છે ખાંડ કેવું છે? તટસ્થ પદાર્થ છે. બીજું મીઠું, મીઠા પર પણ અસર થતી નથી, માટે મીઠું પણ કેવું છે? તટસ્થ પદાર્થ છે. પડી ખબર? ફરી એકવાર આપણે સૌથી પહેલું સૂચક જોયું લિટમસ પત્ર, તો લિટમસ પત્ર તમને ખબર, લિટમસ પત્રની આપણે, લિટમસ પત્રની મદદથી કઈ રીતે આપણે પદાર્થને એસિડ છે કે બેઝ તે ઓળખી શકીએ, જેની આપણે ચર્ચા કરી હતી. તો આપણે જોયું હતું કે લિટમસ પત્ર, લાલ લિટમસ પત્રની વાત કરી તો લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ, બે પ્રકારના લિટમસ પત્ર હોય. આપણે કેની વાત કરી છે લિટમસ પત્રની? તો તમને ખબર હોય કે એસિડ હોય ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને બેઝ હોય લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું બનાવે. પડી ખબર? એસિડ હોય લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્ર લાલ બનાવે, બેઝ હોય ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. આ આપણે લિટમસ પત્ર. પછી આપણે વાત કરી બીજું સૂચક છે હળદર, એક પ્રાકૃતિક સૂચક છે હળદર. પણ આપણે હળદરની મદદથી પણ કોઈ પદાર્થ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે તે જાણી શકીએ છીએ. કઈ રીતે? તો આપણે હળદર પત્ર પહેલા તૈયાર કરવાનું. હળદર પત્ર કઈ રીતના તૈયાર થાય તે મેં તમને વાત કરી. સફેદ કાગળ ઉપર હળદરની લુગદી બનાવી અને હળદરને અંદર પાછી દેવાની, પછી તેને સૂકવવા મૂકી દેવાની. કમ્પ્લીટ સૂકી જાય પછી આપણે એના ઉપર એસિડ છે કે બેઝ છે તે પરીક્ષણ કરી શકીએ. કઈ રીતે? તો તે હળદરપત્ર ઉપર તમે બે ત્રણ ટીપા નાખો, જો એનો રંગ લાલ બને એનો મતલબ એવો કે એ પદાર્થ બેઝ છે. જો તેના ઉપર તમે ટીપા નાખો અને જેના ઉપર કઈ અસર ન કરે તો કાં તો એસિડ હોય કાં તો તટસ્થ પદાર્થ હોય. તો તટસ્થ પદાર્થ એસિડની કઈ રીતે ખબર પડે? તો તમને ખબર હોય કે એસિડ જે હોય સ્વાદે ખાટું, એટલે કે જો પદાર્થ ખાટો હોય તો તેનો સમાવેશ આપણે એસિડમાં કરવાનો. જો ખાટો ન હોય એટલે કે ખાંડ એ મીઠું છે, આ બધા ઉપર નો લિટમસ પત્રની અસર થાય કે નો હળદર પત્ર અસર થાય, એટલે એ બધા પદાર્થ કેવા કહેવાય?
તટસ્થ પદાર્થ કહેવામાં આવે છે. એટલે આટલી આપણે માહિતી કરી. હજી આપણે આગળ બીજી આવશે જાસૂદ પત્ર, જાસૂદ પત્ર આવશે તે પહેલા દરેક વિદ્યાર્થી આટલું લખી લે. અને અત્યારે તમારે આજે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે અને આજે તમારે તમારી પાકી નોટમાં ઉતારવાનું છે. ચાલો લખી લ્યો. ચાલો આપણે આગળ જોશું. હવે હજી બાકી હોય સ્ક્રીનશોટ પાડી લ્યો. તમારી ટેક્સ્ટબુકમાં તમારે કમ્પ્લીટ જોયેલું છે, તમારે આ જ વસ્તુ લખવાની છે કે હળદર ઉપર અસર કરતા કેવો રંગ બને છે અને એસિડ છે કે બેઝ છે. અત્યાર લગી આપણે બે સૂચક જોયા, ક્યુ એક લિટમસ અને બીજું જોયું હળદર, હવે ત્રીજું છે જાસૂદ. જાસૂદ એ પ્રાકૃતિક સૂચક છે જે આપણે કુદરતમાંથી મળી રહે છે. હવે જાસૂદનું આપણે દ્રાવણ તૈયાર કરવા માટે જાસૂદને આપણે કઈ રીતે તૈયાર કરવાનું, તો જાસૂદના તમે ફૂલ જોશો એટલે કે જાસૂદની તમે ફૂલની પાંદડીઓ જોશો
तो ए लाल रंगनी होय, केवा रंगनी होय, लाल रंग। तो जासूद नु द्रावण आपणे लिक्विड करी छे बनावानुं, तो जासूद नु द्रावण आपणे लिक्विड बनावा माटे आपणे एक टेस्ट ट्यूब लेवानी। कसनळी, तमे कसनळी तो तमने आईडिया हशे ज, तमे टेक्स्ट बुक में आपी छे तेवी कसनळी लेवानी अने एना अंदर जासूदना पांदड़ा नाखी देवाना। जासूदना पांदड़ा नाखी देवाना अंदर। जासूदना फूलनी पाखड़ीओ, जासूदना फूलनी पाखड़ीओ, અને પછી એના અંદર પાણીના ટીપા નાખ, થોડું પાણી નાખી દેવાનું। પછી શું કરવાનું, તમે પાણી નાખી દો એટલે જાસૂદના ફૂલની પાખડીઓ કેવી હોય, લાલ રંગની હોય, એટલે એના અંદર તમે પાણી થોડું ઉમેરશો એટલે જ્યાં સુધી આનો રંગ લાલ ન થાય ત્યાં સુધી તેને બારે સૂકવવા દેવાનું, બરાબર, હલાવી અને બારે સૂકવી દેવાનું જ્યાં સુધી તેનો રંગ લાલ ન થાય ત્યાં સુધી। कारण के जासूद ना लिक्विड नो रंग केवो थवो जोईए, लाल रंग, लाल रंग थाय आपणे आपणे आने एने सूचक तरीके उपयोग करी शकीए छीए। तमने रिक्वेस्ट पत्र तो तमने लाल अने भूरा रंग नु बे सीधुं मळे। हळदर पत्र आपणे हळदर नु आपणे सूचक तरीके उपयोग करो एटले एने एना माटे हळदर नी लुगदी बनावी अने तेने सफेद कागळ उपर पाथरवी पड़े, पछी आपणे हळदर नी लुगदी तेवी रीते तैयार थाय। एवी ज रीते जासूद नु आपणे आपणे परीक्षण करवा माटे जासूद नो उपयोग करो सूचक तरीके, तो सौथी पहेला एने जासूदनी जे फूलनी पाखड़ीओ छे ए तोड़ी तोड़ी अने टेस्ट ट्यूबमां नाखी देवानी थोड़ी, अने तेना पर पाणी नाखी देवानी, ज्यां सुधी तेनो रंग लाल न थाय त्यां सुधी तेने साइडमां एमने पड्या रहेवा देवाने। साइडमां पड़ी एनो रंग लाल थई जाय पछी आपणे एनी प्रक्रिया चालू थाय। तो आपणे जासूदने आपणे एवी रीते बनावी शकीए छीए। हवे जासूदनी एसिड बेज अने तटस्थ पदार्थ पर असर शुं थाय, तो जासूद जासूद एसिड ने एसिड पर नाखता तेनो रंग घेरो गुलाबी बने छे। केवो रंग बने, घेरो गुलाबी, एने मेन जेट कलर कहेवाय। मेन जेट कलर पण कहेवाय, मेन जेट आपणे आवी रीतना पण लखी शकीए। केवो कलर कहेवाय, मेन जेट कलर आपणे इंग्लिश नाम छे। एसिड ऊपर नाखता शुं असर करे, जासूदने एसिड ऊपर नाखता तेनो रंग घेरो गुलाबी रंग बनावे छे, अने जासूद बेज पर नाखता बेज पर नाखता तेनो रंग लीलो बनावे छे। केवो रंग बनावे छे, लीलो रंग बनावे छे। आ खास याद राखजो, जासूदनी बेज पर असर लीलो रंग अने जासूदनी एसिड पर असर घेरो गुलाबी रंग बनावे छे। अने जासूद तटस्थ पदार्थों पर कई असर करतु नथी। जासूद तटस्थ पदार्थों पर कई असर करतु नथी, एटले के तटस्थ पदार्थों पर जासूद ने राखो तो एनी कई असर थती नथी। एटले आवी रीतना आपणे बधी माहिती मेळवानी थाय, लखवानी थाय के आपणे जासूदनी एना उपर कई असर थाय अने जासूदनी केना उपर असर थती नथी तेनी आपणे माहिती लखवानी थाय। तो आपणे ई कोष्टक आपणे पछी जोशुं, ते पहेला आपणे जासूदना सूचक तरीके उपयोग करवा माटे कई रीते जासूद बने छे ते आपणे जोईए। तो जो कई रीते, तो जासूदना फूलनी थोड़ी पाखड़ीओ भेगी करी, एटले के जासूदना फूलनी पाखड़ीओ लाल रंगनी होय ए थोड़ी पाखड़ीओ भेगी करीने तेने बीकरमां मूकवानी અને તેમાં થોડું ગરમ પાણી નાખવાનું। કેવું પાણી નાખવાનું, ગરમ પાણી નાખીને જેથી કરીને લાલ રંગ ઝડપથી એના અંદર
ફળી જાય એટલે કે લાલ રંગનું દ્રાવણ આપણે ઝડપથી તૈયાર થઈ જાય તે માટે પાણી રેડો અને મિશ્રણને થોડા સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી તેમનું તેમ રહેવા દો. હવે આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરી શકો છો. એનું પાણી કેવું બનશે? લાલ રંગનું પાણી બનશે. અને આ સૂચકના પાંચ ટીપા કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો પર નાખવાના, કોષ્ટક ઉપર જે આપણે પદાર્થો દર્શાવ્યા એના ઉપર નાખવાના. અને તમે જોશો એટલે એસિડ બેઝ તથા તટસ્થ દ્રાવણો પર શું અસર થાય? તો જો જાસૂદના ફૂલ સૂચક તરીકે એસિડના દ્રાવણ પર એટલે કે એસિડિક પદાર્થો પર નાખતા તેનો રંગ ઘેરો ગુલાબી એટલે કે મેનજેટ નામનો રંગ બનાવે કે મેનજેન્ટા એટલે કે ઘેરા રંગનો ઘેરો ગુલાબી રંગ બનાવે છે. જ્યારે જાસૂદના પત્રનું બેઝ પર નાખતા તેનો રંગ કેવો બનાવે છે? લીલો રંગ બનાવે છે. અને તટસ્થ પદાર્થો પર કાંઈ અસર થતી નથી. હવે જ્યારે હું બેકિંગ સોડાના પાવડરને સુકા લેટસ પત્ર પર મૂકું છું ત્યારે મને શું સાચું પરિણામ મળતું નથી? કેમ? કારણ કે બેકિંગ સોડાનું દ્રાવણ કેવું છે તો તે રિયલમાં આપણે જોયું તો બેઝ છે, પરંતુ તે એસિડિક ગુણધર્મો ધરાવે છે એટલા માટે તેની કાંઈ અસર થતી નથી. કારણ કે એસિડિક પદાર્થ હોય ને જો તે ના હોય બેઝ પણ એસિડિક પદાર્થો ધરાવતા હોય તો તેના ગુણધર્મો એસિડિક પદાર્થો ધરાવતા એટલે એની કાંઈ અસર થતી નથી. હવે આપણે બીજું આપણે કોષ્ટક છે 5.4 એ કોષ્ટક આપણે કાઢી જોશું. તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આટલું લખી લ્યો. અને હોમવર્કમાં તમારે જે કોષ્ટક મેં આજે 5.3 કોષ્ટક લખાયું એ કોષ્ટક તમારે તમારી રફ નોટમાં એટલે કે તમારી પાકી નોટમાં જે આ તમને બધું લખાવું છું એમાં તમારે પણ દોરવાનું છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ મેં આજે કોષ્ટક લખાયું છે તમારે લખેલું હોવું જોઈએ અને તમારી પાકી નોટમાં પણ તમારે દોરવાનું છે, લખવાનું છે. કારણ કે તમારે જો ખબર પડશે કે જાસૂદની એસિડ બેઝ પર શું અસર થાય, પછી આપણે હળદર પત્રની એસિડ બેઝ ઉપર શું અસર થાય, લિટમસ પત્રની એસિડ બેઝ ઉપર શું અસર થાય એ આપણને ખબર પડશે તો જ આપણને આના અંદર બીજા ક્વેશ્ચન આવડશે, નકર આપણને આવડશે નહીં. એટલે એ કોષ્ટક તમારે તૈયાર કરીને લેતું હોવાનું.